विद्यार्थी मित्रों गई वक्त अपने स्वाध्याय त्रणना तीजो दाखिल जो चौथो होमवर्क में आपेलो सेम मेथड नो आज दाखला नंबर जो है पांच पांचमा दाखला में है साइन एक्स प्लस साइन थ्री एक्स प्लस साइन फाइव एक्स प्लस साइन सेवन एक्स इक्वल टू फोर कॉस एक्स इन टू कॉस टू एक्स इन टू कॉस फोर एक्स इन टू साइन फोर एक्स साबित करवे
જે આપણે જમણી સાઈડમાં જોઈએ છે. હવે જોઈએ દાખલા નંબર 7. હવે આ સૂત્ર તો તમને આવડવું જોઈએ અને એ સૂત્રનો વારંવાર ઉપયોગ થવાનો છે. કોઈ પણ સૂત્ર નહીં આવડે તો ગમે ત્યાં દાખલો અટકી પડે. બધા સૂત્રો યાદ હોવા જોઈએ. દાખલા નંબર 7. sin 3x + sin 2x - sin x બરાબર લાવવાનું છે 4 sin x into cos x by 2 into cos 3x by 2. હવે આપણે આ જોઈએ છે. આ આપણી છે ડાબી સાઈડ. જમણી સાઈડમાં આપણને આ પણ જોઈએ છે. પહેલા તો અહીંયા કયા પદો સાથે મૂકશો એ વિચારી લેવાનું. 3x વત્તા x કરો તો 4x થાય, 4x થાય 2x થાય બરોબર. એ પદ આપણે સાથે મૂકીએ. sin 3x માઇનસ sin x પ્લસ sin 2x s માઇનસ s 2cs 3x વત્તા x 4x by 2 એટલે 2x 3x માઇનસ x 2x by 2 એટલે x અને sin 2x નું સૂત્ર છે 2 sin x cos x. 2 sin x કોમન નીકળે છે અંશમાં વસે cos 2x plus cos x. આ બે પદો મૂકી દઈએ. 2 sin x c plus c 2cc 2cc 2x વત્તા x 3x upon 2 બંને બાદ બાકી બાય 2 2x માઇનસ x એટલે x અને બાય 2 2 ઇન્ટુ 2 4 sin x ઇન્ટુ cos x બાય 2 ઇન્ટુ cos 3x બાય 2 જે આપણે જમણી સાઈડ જોઈએ છે. હવે જે 8 9 અને 10 દાખલા છે આપણે ઉદાહરણ જે 31 ગણ એ ટાઈપના છે ને આ દાખલામાંથી પણ 5 માર્ક્સના દાખલા પૂછાતા હોય છે. હવે જોઈએ દાખલા નંબર 8. 10x આપ્યું છે, x બીજા ચરણમાં કીધું છે. 10x આપ્યું છે માઇનસ 4 બાય 3 x બીજા ચરણમાં, બીજા ચરણની જગ્યાએ તમને પાઈ બાય 2 થી પાઈમાં એવું પણ લખી શકે. sin x બાય 2 cos x બાય 2 અને 10 x બાય 2 શોધવાના છે. x બીજા ચરણમાં છે એટલે કે આપણને ઋણ આપ્યો છે. tan ઉપરથી sec² શોધી કાઢીએ. sec² ઉપરથી cos² અને cos² ઉપરથી cos. sec² બરાબર 1 + tan² 1 + tan² એટલે માઇનસ 4 કોટર પાવર ની એમ કીધો 9 વત્તા 16 25 / 9 માટે cos² x = 9 / 25 cos x = + or - 3 / 5 x બીજા ચરણમાં છે અને x cos થી લાગેલો છે એટલે માઇનસ આવે + or - એટલે કે ખાલી માઇનસ આવશે કેમ કે x બીજા ચરણ. હવે આપણે x / 2 પણ શોધવાના છે તો x / 2 કયા ચરણમાં મળે પહેલા નક્કી કરી લઈએ. x બીજા ચરણમાં છે તો બીજું ચરણ એટલે એકમ વર્તુળ થી તમને અહીંયા ખબર છે કે 0 π/2 ને π π/2 થી π જે છે એ આપણું બીજું ચરણ કહેવાય બરોબર. હવે આમાં બે વડે ભાગ મારે x / 2 પણ શોધવાના છે sin x / 2 તો x / 2 કયા ચરણમાં છે પહેલા નક્કી કરી લેવાનું. બે વડે ભાગો π / 2 / 2 એટલે π / 4 અને આ π / 2 તેનો મતલબ થાય કે x / 2 મારા 45 થી 90 ની વચ્ચે છે એટલે કે પહેલા ચરણમાં છે. માટે x / 2 કયા ચરણમાં થયા પ્રથમ ચરણમાં. હવે આપણે શોધવા છે cos x / 2 અને sin x / 2 અને પછી ના આપણે tan x / 2 શોધી શકીશું. cos x એટલે આપણી પાસે સૂત્ર છે 1 + cos 2x / 2 આવું સૂત્ર છે. cos 2x એટલે 2 cos x - 1 એની મદદથી cos x ને કરતા કરેલું છે. હવે અહીં આપણે cos x / 2 પૂછ્યા તો આ / 2 થાય તો આના ડબલ અહીંયા x થાય. cos x ની કિંમત ખબર છે - 3 / 5 એ મૂકી દો 5 - 3 એટલે 2 / 5 નીચે રસ્તા આવશે એટલે આ આપણને cos x / 2 એટલે 1 / 5 મળે છે. તો cos x / 2 બરાબર + or - 1 / √5 થાય. પણ x / 2 પહેલા ચરણમાં છે એટલે આપણો પ્લસ જ આવશે. કારણ શું? x / 2 પ્રથમ ચરણમાં છે એટલે cos x / 2 આપણે અહીંયા ગણ મળશે.
હવે એવી જ રીતે sin² x/2 નું સૂત્ર છે 1 cos x/2 cos 2x માં સૂત્ર છે કે 1 2 sin² x 2 sin² x ને કરતા કરો તો 1 cos 2x sin² x 1 cos 2x/2 તો x ની જગ્યાએ x/2 તો 2x ની જગ્યાએ x આવે cos x એટલે minus 3 by 5 તો minus 3 by 5 minus minus plus હવે જો 5 વત્તા 3 એટલે 8 upon 10 8 upon 10 એટલે 4 upon 5 માટે sin x sin square x by 2 બરાબર 4 upon 5 તો sin x by 2 બરાબર plus or minus 2 upon root 5 પણ x by 2 પ્રથમ ચરણમાં છે એટલે મેં અહીંયા ધનની નિશાની મૂકી છે x by 2 પ્રથમ ચરણમાં sin x by 2 મળ્યા cos x by 2 મળ્યા એની મદદથી tan x by 2 એટલે આ બંનેનો ભાગાકાર કરી દો એટલે tan x by 2 મળે 2 upon root 5 upon 1 upon root 5 એટલે 2 આ તમારા બનશે tan x by 2 જે આપણે ઉદાહરણ જે સેમ છે 31 નું એ જ ટાઈપનો આ દાખલો આપણો બનશે બરોબર અને તમને કદાચ જવાબ પાછળ તમને આ રીતે આપેલો છે 8 માંમાં શું આપ્યું છે પહેલું એણે પૂછ્યું છે sin x by 2 અને sin x નો જવાબ આપ્યો એ લોકો sin x by 2 નો જવાબ આવે 2 root 5 upon 5 તેમણે કર્યું છે શું બંને બાજુ અહીંયા જે આવ્યું એને root 5 વડે ઉપર નીચે ગુણીએ આવી રીતે લીધેલું છે root 5 વડે ઉપર નીચે ગુણીએ તો root 5 into 5 એટલે હા 2 root 5 upon 5 તો આને તમે sin x by 2 ને આમ પણ લખી શકો sin x by 2 root 5 વડે ગુણો બાબો એટલે 2 root 5 upon 5 આવું લખેલું છે અને એ જ રીતે cos x by 2 માટે પણ લખ્યું છે root 5 by 5 ઉપર નીચે root 5 by root 5 વડે ગુણો તો આ root 5 root 5 root 5 એટલે 5 અને root 5 by 5 આ લખો કોઈ સાચું ને આ લખો તો પણ સાચું એ બંને જવાબ એક જ છે અલગ નથી અને બંનેનો ભાગાકાર કરશો તો tan x by 2 તો તમને 2 જ મળશે એવો જ દાખલો છે cos x બરાબર 9 માંમાં છે તમને cos x અને એની મદદથી sin x by 2 cos x by 2 tan x by 2 તમારે શોધવાના છે સીધો અહીંયા cos x આપી દીધો તો પહેલા દાખલામાં તો tan x આપ્યો તો એની મદદથી તમે sec શોધ્યો sec ઉપરથી cos શોધો ચાલે 9 માં દાખલામાં સીધો તમને cos x આપી દીધો છે cos x બરાબર આપ્યું છે -1/3 અને x ત્રીજા ચરણમાં x છે ત્રીજા ચરણમાં ત્રીજા ચરણમાં હોવાથી તમને અહીંયા cos ઋણ આપેલો છે સૂત્ર આપણું હતું cos² x/2 1 cos x/2 sin² x/2 1 cos x/2 હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ cos x ને એટલે 3 ઓછા 1 એટલે 2 2 upon 6 આ cos² x/2 આ લસાઈ ને નીકળો 3 ઓછા 1 એટલે 2 અને આ નીચે 3 આવે તો આપણે 6 એટલે આપણને મળશે cos² x/2 1/3 2 કરી નાખો હવે આમાંથી cos x/2 શોધીએ તો પ્લસ ઓર માઈનસ 1 upon root 3 આવે બરોબર cos x/2 એટલે પ્લસ ઓર માઈનસ 1 upon root 3 પણ તમને જવાબ પાછળ આપેલો છે એ ટાઈપ આપણે ગોઠવી દઈએ આ લખો તો ચાલે હવે જુઓ x ત્રીજા ચરણમાં છે ત્રીજા ચરણમાં હોવ એટલે pi થી 3 pi/2 માં હોવ pi 2 કરો તો pi/2 થી 3 pi/4 માં આવે એટલે 90 થી 135 ની વચ્ચે આવે તો x/2 કયા ચરણમાં થાય બીજા ચરણમાં હવે અહીંયા cos ને શું લાગેલું છે x/2 તો x/2 બીજા ચરણમાં હોવાથી cos ની અહીંયા આવે cos x/2 ઋણ આવે કારણ શું લખવાનું x/2 બીજા ચરણમાં હવે ઉપર નીચે તમે √3 વડે ગુણો તો cos x/2 એટલે √3 અને √3 ઇન્ટુ √3 એટલે 3 આ લોકો કે આ નવો જવાબ લખો બંને સાચા છે હવે અહીંયા 1 cos x માઈનસ એટલે અહીંયા પ્લસ 1/3 upon 2 3 વત્તા 1 4 upon 6 આ તમારી sin² x/2 ની કિંમત થઈ sin x/2 એટલે પ્લસ ઓર માઈનસ 2 upon √6 અહીંયા આવશે 2 2 4 2 3 6
એટલે પ્લસ ઓર માઈનસ 2 અપોન √3 પણ x/2 બીજા ચરણમાં છે એટલે sin x/2 ધન આવે એટલે હું અહીંયા પ્લસ ની નિશાની રાખી દઉં છું હવે તમને કે સપોઝ પાછળ આ જવાબ આપ્યો છે 2√3 અપોન 3 2√3 अपॉन 3 अथवा तो m કીધું છે √6 अपॉन 3 √6 अपॉन 3 √6 अपॉन 3 જો √6 अपॉन 3 હવે અહીંયા જોઈએ તો તમે આનું સાદું આપો તો √6 એટલે તમે આને આમ લખી શકો √2 into √3 3 તો અહીંયા આવશે જો sin² x/2 એટલે 2 अपॉन 3 sin x by 2 એટલે √2 upon √3 તો અહીંયા જો આ ભાગાકાર કરો તો પણ √2 upon √3 આવે √3 upon 3 એટલે √3 તો તમે અંશ અને છેદને અહીંયા √3 વડે ગુણી કાઢો તો sin x by 2 √2 into √3 એટલે √6 √3 into √3 એટલે 3 આવો તમને જવાબ મળશે sin square x by 2 એટલે 2 by 3 sin x by 2 એટલે plus or minus આનું √ નીકળે આનું √ નીકળે પણ x by 2 બીજા ચરણમાં છે એટલે આપણે ધન લીધા છે sin લાગેલા છે x/2 એટલે sin x/2 ધન આવે sin x/2 આપણે આ મળે આના ઉપરથી tan x/2 એટલે sin x/2 / cos x/2 હવે આમાં sin x/2 √6 / 3 cos x/2 √3 / 3 તો √6 √3 રહેશે એટલે ઉડી જશે √2 √3 એટલે અહીંયા ઉડશે એટલે √2 તમારો જવાબ આવશે માઇનસ √2 માઇનસ નિશાની આગળ છે એટલે tan x/2 બરાબર આવશે માઇનસ √2 હવે આવો જ દાખલો છે 10મો પણ તમને અહીંયા cos x જેમ આપ્યા છે તે sin x આપ્યા છે અને એમ કીધું છે કે x બીજા ચરણમાં છે x બીજા ચરણમાં છે અને આ બધી વસ્તુ શોધવાની પૂછેલી છે કદાચ તમને પાછળ જવાબ જોઈને થાય કે આ તો ફટો જવાબ આવે છે પણ એ જ ટાઈપનું પૂછવી અને તમે અંશ અને છેદની અંક સંખ્યા વડે ગુણો એટલે એવું સાદરૂપ ગોઠવાઈ જાય છે 10મો sin x is equal to 1/4 x બીજા ચરણમાં x બીજા ચરણમાં એનો મતલબ કે pi by 2 થી pi માં તો બે વડે ભાગો તો pi by 4 થી pi by 2 માં 45 થી 90 તો x by 2 પ્રથમ ચરણમાં આવી જાય x by 2 પ્રથમ ચરણમાં અને x બીજા ચરણમાં હવે આમાંથી આપણે પહેલા તો cos x શોધીએ cos square x is equal to 1 minus sin square x 1 upon 16 1 upon 4 નો વર્ગ 16 ઓછા 1 એટલે 15 upon 16 આ cos square x હવે અહીંયા તો કોઈ અવયવ ઉતો નથી એટલે cos x બરાબર પ્લસ ઓર માઇનસ √15 / 4 થશે 16 નું વર્ગમૂળ 4 x બીજા ચરણમાં છે એટલે ઋણની નિશાની આવશે લખી દેવાનું અહીંયા ઋણની નિશાની મૂકવાનું કારણ કે x બીજા ચરણમાં છે x બીજા ચરણમાં હવે આના cos મળ્યા એના બધથી જે આપણે અત્યાર સુધી સૂત્રો જોયા એના ઉપયોગથી cos x/2 અને sin x/2 પણ શોધી કાઢીએ cos² x/2 એટલે 1 + cos x / 2 બરાબર આ આપણને ખબર છે તો આમાંથી cos x ની કિંમત મૂકીએ √15 / 4 / 2 એટલે 4 - √15 / 8 આ આપણી cos² x/2 ની કિંમત થઈ એવી રીતે પહેલા sin² x/2 પણ શોધી કાઢીએ sin² x/2 એટલે 1 - cos x/2 cos x એટલે માઇનસ માં કિંમત છે એટલે આ પ્લસ આવશે √15 / 4 / 2 એટલે 4 + √15 / 2 આ આપણો sin² x/2 આવશે હવે આપણને પૂછ્યું છે sin x/2 હવે આમાં હું જો અહીંયા આપણે 4 ગુણ્યા 8 થશે નીચે લસા 8 આવશે 8 નું વર્ગમૂળ 2 √2 થાય પણ 16 લાવો તો 16 નું વર્ગમૂળ 4 સરળતાથી નીકળી જાય તો આપણે અહીંયા જ કરીએ છીએ અંશ અને છેદને 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો અંશ 2 વડે ગુણાય તો 8 વત્તા 2 5 છેદ પણ 2 વડે ગુણાય એટલે આ કિંમત આવે એટલે આનું રૂટ આવશે 8 + 2 √5 અને 16 નું વર્ગમૂળ 4 + ઓર માઇનસ આવે પણ x/2 પ્રથમ ચરણમાં છે
એટલે sin x / 2 આપણો ધન થવાના x / 2 પ્રથમ ચરણમાં એના ઉપર આપી દીધું. સો સેમ મેથડ થી cos² x / 2 આવા છે તો આને હું 2 વડે ગુણું ભાગું તો 2 - 15 / 100 તો એનો મતલબ થયો કે cos x / 2 = cos / 8 - 2√5 અને 100 નું વર્ગમૂળ 4 પણ પ્લસ વર્ગમૂળ લખી આ + માઇનસ ન લખી ખાલી પ્લસ લખી કેમ કારણ કે x / 2 પ્રથમ ચરણમાં એટલે cos x / 2 ધન હોય હવે cos sin x / 2 મળ્યા cos x / 2 મળ્યા એના ઉપરથી tan x / 2 શોધી કાઢીએ sin x / 2 ભાગે cos x / 2 લખતી નથી a + 2√5 / √8 - 2√5 હવે તમે જો આનું સારરૂપ આપીને ગોઠવો તો આપણને 4 વત્તા રૂટ 15 મળે છે કઈ રીતે એ પણ જોઈ લઈએ 8 + 2 √ 15 2 √ અહીંયા 15 છે અહીંયા 5 ની 15 છે આ પણ આપણા 15 છે બરોબર 8 - 2 √ 15 / 4 અને 8 + 2 √ 15 / 4 તો આ 8 √ 15 8 - 2 √ 15 કૌંસ અને છેદની હું કર્ણી કરું તો નીચે આવે આ પદ ઉપર આવે પણ આ પદ એટલે શું કે ઉપર 8 + 2 √ 5 * 8 + 2 √ 5 એટલે 8 + 2 √ 5 સ્ક્વેર 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 રૂટ નીકળી જાય એટલે 8 + 2 √ 5 પણ 2 √ 15 નીચે x - 1 x + y ના અવયવ પડે તો x - 5 x + y તો 8 નો વર્ગ 64 ઓછા 2 √ 15 નો વર્ગ 15 નો વર્ગ √ 15 નો વર્ગ 15 અને 2 નો વર્ગ 4 15 = 60 એટલે આપણો જવાબ આવશે નીચે 4 ઉપરથી 2 કોમન નીકળે છે કાઢી કાઢો તો 4 અને આ તમારું નીચે રૂટમાં 4 આવશે એટલે રૂટમાં 4 એટલે એનું વર્ગમૂળ આ રૂટ 4 ઉપર છે જુઓ આ વર્ગ અને વર્ગમૂળ એટલે પોતે જતો હોય આમ આવશે વર્ગ વર્ગમૂળ એટલે કાઢી કાઢો નીચે આવશે વર્ગમૂળમાં 4 એટલે 2 ઉપરથી 2 કોમન કાઢો એટલે 4 વત્તા 15 અને નીચેના 2 ઉડી ગયા એટલે tan x / 2 તમને આ રીતે મળશે ચોપડીના આપણે પ્રકરણ 3 ના બધા જ દાખલા અહીંયા પૂરા કર્યા છે આમાંથી 5 માર્ક્સનો દાખલો પરીક્ષામાં પૂછાય જ છે એટલે અવશ્ય ચેપ્ટર કરવું અને પ્રેક્ટિસ માટે વધુ પ્રેક્ટિસ માટે જેડબલીમાં આમાંથી પૂછાય છે દાખલા તો આપણે બીએસસીમાંથી કીધેલું છે કે એક્સરસાઇઝ 1 કરો 2 કરો દરેક પ્રકરણમાં એક્સરસાઇઝો આપેલી છે જે આપણે કરશો તો વધુ તમને પ્રેક્ટિસ મળશે અને આ ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરવી આવશ્યક છે કોઈ જો વખતે ટાઈમ મળશે તો આપણે થોડા વધારાના એક્ઝામ્પલની પણ ચર્ચા કરીશું.